jainnewsnews.com ના સાદર જય જિનેન્દ્ર. જ્યારે આ આખી દુનિયા કોરોના વાયરસથી પીડિત છે ત્યારે ચાલો આપણે સૌ સાથે મળી સિમંદર સ્વામી પરમાત્માને એક પ્રાર્થના કરીએ. આ પ્રાર્થના જામનગર સ્થિત વિપુલભાઈ મહેતા લિખિત છે. હે સિમંદર સ્વામી, કહે છે કે જ્યાં પ્રભુ સદેહે વિચરતા હોય ત્યાં રોગ શોક મારી મરકી આદિ હોતા જ નથી. ત્યાં તો બસ વિતરાગની મીઠી મધુરી વાણી અને અનેરી શીતલતા, આનંદ અને હર્ષના ફુવારા ઉછળતા હોય છે. ત્યાં ન તો કોઈ પ્રાણીને બીજા કોઈ પ્રાણી સાથે વેર હોય છે કે ન તો કોઈ માનવીને માનવ સાથે. બધા હળીમળીને આનંદ માણતા હોય છે. વાતાવરણમાં ભીની ભીની સુગંધ લહેરાતી હોય. હરેક મન આનંદના ધોધમાં નહાતું હોય. પ્રભુ, આપ અત્યારે મહાવિદેય ક્ષેત્રમાં વિચરી રહ્યા છો. હું આપને શું કહું, આપ તો સર્વજ્ઞ છો. બલ ક્ષેત્રની આ હાલત આપ જાણી રહ્યા છો. હે કરુણાના સાગર, આપત્તિ અમને ઘેરી વળી છે, વિપત્તિ અમને વિટલાઈ ચૂકી છે, ચારે કોર કાળી ચીસો ઉઠી છે. અમારા સઘળા દુષ્કર્મોની સજા કુદરતે અમને આપી છે. હે પ્રભુ, અમે લાચાર બેબાકલા આપના શરણમાં આવ્યા છે. આપ અમારાથી ઘણા દૂર છો, પણ આપ સર્વજ્ઞ હોવાથી જરાય માત્ર દૂર નથી. આપ વિચરી રહ્યા છો એટલે અહીંથી દૂર રહો છો. હે પ્રભુ, હું આપને વિનંતી કરું છું, આપ જ્યાં છો ત્યાંથી આપની કરુણાના ઝરણામાંથી બસ બે બિંદુ અમને મોકલાવો. આ બે બિંદુ અમારી સઘળી આપત્તિનો નાશ કરશે, અમને આ આપત્તિમાંથી બહાર નીકાળશે. અને પ્રભુ, આપ તો અમારી માં છો, તો અમને તમારી પાંખમાં લઈ લ્યો અને આ આફતમાંથી બહાર કાઢો. હે પ્રભુ, બસ હવે આપનો એક આધાર છે. આપને કોટી વંદન કરી પ્રાર્થના કરીએ છીએ, સમગ્ર સૃષ્ટિને આ આફતમાંથી બહાર કાઢો.